morning, Vidyanandini. Vidyanandini Mitro, આજે આપણે chapter number 10 back on the top of the class. કે જેમાં આપણે સમીકરણ છે કે જે કે જાતે બનાવ્યું છે તો વાત કરીએ કે સોથે બે પોઈન્ટ બે તો અહીં આપણે કીધું છે કે એક સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરીને મળતા પરિણામને એકના છેદમાં બે વડે ગુણો જો એકના છેદમાં 8 મળે તો તે સંખ્યા થશે શું કીધું છે કે એક સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરવાનો હોય એક સંખ્યા કઈ છે આપણને ખબર શું કરવું પડશે સંખ્યા કે દારે તો કે અહીં આપણે સોથે બે પોઈન્ટ બે દાખલા નંબર 1 તો અહીં કીધું છે કે ધારો કે એક સંખ્યા x છે શું કીધું છે કે એક સંખ્યામાંથી x ના છેદમાં બે બાદ કરો તો અહીંયા લખે કે x માંથી એકના છેદમાં બે બાદ કરો તો કે આપણને સંખ્યા કઈ મળે છે x માઇનસ એકના છેદમાં બે શું કીધું છે કે મળતા પરિણામ એટલે કે આ જે મળતા પરિણામ ને એકના છેદમાં બે વડે ગુણો તો એમ કે દરેક મળતા પરિણામ ને એકના છેદમાં બે વડે ગુણતા તો શું કીધું છે કે આને આપણે ગુણવાનું છે તો શું થશે કે એકના છેદમાં બે કૌંસમાં x માઇનસ એકના છેદમાં બે તો શું કીધું છે કે ગુણતા જો આપણે કેટલા મળે છે એકના છેદમાં તો અહીંયા લખી દઈએ કે આપણને ટોટલ કેટલા મળી જાય છે એકના છેદમાં તો કે આપણી પાસે સમીકરણ બની ગયું આ રીતે શું કીધું કોઈ સંખ્યા દ્વારા છે એટલે આપણને કે એટલે આપણે કરતા જઈએ અને ગુણાકારની સાથે તો શું થશે x ના છેદમાં 2 અને ગુણાકારની સાથે 1 એકા 1 અને 2 2 4 એટલે મળી ગયા 1 ના છેદમાં 4 બરાબર 1 ના છેદમાં 8 માઇનસ કે બરાબર ની મેમ્બર થશે એટલે કે પ્લસ x ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 8 માઇનસ છે બરાબર ની મેમ્બર થશે એટલે કે પ્લસ તો આ ગયા 1 ના છેદમાં 4 તો કે x ના છેદમાં 2 ઘસા લઈએ અને 1 વડે નાને ખાડે ગુણ પડે 2 1 એકા 1 2 એકા 2 છેદમાં કેટલા આવી ગયા 8 એટલે ઘસા આપણે શું લીધું છે 8 લીધું છે તો કે અહીં જો વાત કરીએ તો આ ઘર તો શું થશે x ના છેદમાં 2 બરાબર 2 વત્તા 1 કેટલા થયા 3 છેદમાં આવી ગયા 8 તો શું થશે આપણી પાસે કે x બરાબર 3 ગુણ્યા 2 છેદમાં 8 2 2 4 તો કે x બરાબર કેટલા મળી ગયા 3 ના છેદમાં 4 તો કે આપણે કહી શકીએ કે કોઈ એક સંખ્યા ની જે વાત કરી છે કે સંખ્યા કઈ હશે કે 3 ના છેદમાં 4 એટલે કે આપણને x ની કિંમત કેટલી મળી ગઈ 3 ના છેદમાં 4 આગળ જો વાત કરીએ કે એક લંબચોરસ સ્વિમિંગ ની કુલની સંખ્યા શું કીધું છે કે એક લંબચોરસ સ્વિમિંગ કુલની સંખ્યાની વાત કરેલી છે તો કે એટલે કે કુલની પરિમાણ કેટલી આવેલી છે 154 શું કીધું છે અહીં આપણે લખી દઈએ કે લંબચોરસની પરિમિતિ 156 મીટર છે 156 મીટર છે આગળ જો વાત કરીએ તેની લંબાઈ તેની પહોળાઈ ના બમણાથી બે વધારે છે તો કોઈ એક બરાબર આપણે પહેલા તો શું ધારવું પડે લંબાઈ ધારવું પડે તો અહીં આપણે ધારી લઈએ એટલે કોઈ એક બરાબર આપણે x ધારવું પડે તો અહીં ધારી લઈએ કે ધારો કે લંબચોરસની લંબાઈ શું થશે લંબચોરસની લંબાઈ x મીટર છે હવે શું કીધું છે કે લંબાઈ તેની પહોળાઈના બે ગણાથી બે વધારે છે તો અહીંયા લખી દઈએ કે લંબાઈ તેની પહોળાઈના બે ગણાથી બે વધારે છે શું કીધું છે કે બે ગણાથી બે વધારે છે એટલે કે પહોળાઈની જો વાત કરીએ તો બે ગણા એટલે કે 2x એનાથી બે વધારે કેટલા આવશે તો આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ હવે આપણને પરિમિતિ પણ આવી એટલે શું કે પરિમિતિ આપણે જોઈએ છે લંબાઈ અને પહોળાઈ મળી જશે તો એ લખે કે લંબચોરસની પરિમિતિ નો સૂત્ર તો કે લંબચોરસની પરિમિતિ બરાબર શું છે સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા આ શું કીધું છે કે એનો સૂત્ર છે પરિમિતિ બરાબર કેટલા થશે 156 2 લંબાઈ કેટલી છે x પહોળાઈ કેટલી છે આપણી પાસે 2x વત્તા 2 અહીંયા સરખર લે અહીંયા જશે છેદમાં 156 ના છેદમાં 2 બરાબર 2x વત્તા x એટલે કેટલા થાય 3x વત્તા 2 ભાગાકાર કરી દઈએ તો કેટલા મળશે આપણને 57 57 કેટલા થશે
प्लस में छे बराबर यहां पर जवाब तो શું આવે માઈનસ 77 માઈનસ 2 બરાબર 3 x તો કેટલા મળ્યા 75 બરાબર 3 તો x બરાબર 75 ના છેદમાં 3 25 કાલે 75 તો કે x બરાબર 25 મિલી તો કે વિદ્યાર્થી મિત્રો કે આપણે કહી શકીએ કે લંબાઈ કેટલી હશે 25 મીટર તો લખી દઈએ કે લંબાઈ x જે ધારેલું હતું બરાબર કેટલા થાય 25 મીટર અને જો પહોળાઈ કી જો વાત કરીએ તો દેખે પહોળાઈ 2x 2 છે તો કે 2 25 2 25 2 50 50 વત્તા 2 કેટલા થશે 52 એટલે કે એની જે પહોળાઈની વાત કરીએ તો કેટલી હશે કે 52 મીટર અને લંબાઈ કેટલી હશે કે 25 મીટર તો કે આપણો શું મળી ગયો કે આપણો જવાબ મળી ગયો આગળ જો વાત કરીએ એટલે કે સમદ્વિભાજક ત્રિકોણના પાયાની એટલે કે આ દાખલા એટલે કે સાહેબ આ રીતે છે પણ હું તમને સમીકરણ બનાવી આપું છું કે સમીકરણ સોલ્વ કરવાનું શું કહે છે કે છાતે કરવાનું તો અહીંયા આપણે કીધું છે કે સમદ્વિભાજક ત્રિકોણના પાયાની પાયાને કે નીચેનો ભાગ આપણે આપી દીધો છે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા કહી શકીએ કે સમદ્વિભાજક એટલે કે વાત છે શું કીધું છે કે સમદ્વિભાજક સમદ્વિભાજક એટલે કે એવા ત્રિકોણ કે જેમાં બે બાજુ કેવી હશે સરખી હોય કે જે ત્રિકોણની અંદર બે બાજુ સમાન હોય તો તે ત્રિકોણને કયું કહેવાય છે કે સમદ્વિભાજક ત્રિકોણ તો કે આ સમદ્વિભાજક ત્રિકોણ છે આ બાજુ અંદર કેવી છે સરખી અને પાયાને એટલે કે પાયા આપણે કેટલા આપી દીધો છે 4 ના છેદમાં 5 ત્રિકોણની પરિમિતિની વાત કરું તો 4 ગુણાંક 2 ના છેદમાં 5 તો આને આપણે કઈ રીતે લખી શકાય ગુણાંકમાં 15 4 60 60 વત્તા 2 62 એટલે 62 ના છેદમાં 5 ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણે બાજુનો શું કરવાનો સરવાળો આ x અને આ પણ x કેમ x એટલે બધું કેવા છે સર તો સમીકરણ શું મળી ગયું ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણે બાજુનો સરવાળો ત્રણે બાજુનો શું થયો સરવાળો તો કે પરિમિતિ કેટલી છે 62 ના છેદમાં 15 ત્રણે બાજુ એટલે x 4 ના છેદમાં 3 તો કે આ બધાને બાજુ લઈ જાઓ અને આ એટલે કે 4 ના છેદમાં 3 ને આ બાજુ લઈ જઈએ અને પછી શું કહે છે કે x ના કરતા કરતા તમારે કે દાખલો કરવાનો છે આગળ જો આપણે વાત કરીએ કે બે સંખ્યાઓનો સરવાળો શું કીધું છે કે x છે બીજી સંખ્યા કરતા 15 વધારે છે એવું આપણને કીધું છે તો કે આમાં જો આપણે સમીકરણ બનાવી લઈએ તો શું કીધું છે કે બે સંખ્યા તો બે સંખ્યાનો સરવાળો એટલે તો પહેલા તો લઈએ કે એક સંખ્યા બરાબર શું આવી જશે આપણી પાસે x અને બીજી સંખ્યાની જો વાત કરીએ તો શું કીધું છે કે એક સંખ્યા એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી છે 15 વધારે એટલે કે x 15 બંનેનો સરવાળો કેટલો છે 95 છે તો લખી દઈએ કે બે સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે 95 કઈ બે સંખ્યા થશે x વત્તા 15 બરાબર 95 કેટલા થશે 2x 95 પ્લસ છે બરાબર કેટલા થશે એટલે માઇનસ તો 95 માઇનસ 15 તો 2x બરાબર કેટલા થશે અહીંયા આપણી પાસે 80 તો કે x બરાબર 80 ના છેદમાં તો કેટલા મળી ગયા 40 તો કે x બરાબર કેટલા મળી ગયા એટલે 40 તો શું કીધું છે કે આપણને જવાબ એટલે કે એક સંખ્યા કેવી આપે 40 અને બીજી સંખ્યાની વાત કરીએ તો કે 40 વત્તા 15 એટલે કે 40 વત્તા 15 એટલે તો આપણને જવાબ કેટલો મળે છે 55 તો કે એ જ રીતે કે જે પાંચમો અને જે છઠ્ઠો દાખલો છે એટલે કે આ જ રીતે કરવાનું છે એટલે કે જો બે સંખ્યાનો ગુણોત્તર આપી દીધો છે શું કહે છે કે ગુણોત્તર અને તેનો તફાવત તફાવત એટલે શું થશે 12 એટલે શું બની જશે 5x 2x અહીંયા સોરી 3x આપી દીધા છે બરાબર કેટલા થશે 18 અહીંયા કેટલા આવી ગયા 2x બરાબર 18 9 2 18 તો કે x બરાબર કેટલા મળી ગયા આપણને 9 તો શું કીધું છે કે તો બે સંખ્યા એટલે 5 ગુણ્યા 9 કરો પહેલી વિસ્તાર છે 9 ગુણ્યા 3 કરો એટલે કે 27 એટલે કે આ રીતે શું કહે છે કે આપણને જવાબ મળી જશે છઠ્ઠા દાખલાની જો વાત કરીએ તો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ક્રમિક કીધું છે એટલે કે પહેલી ધારો કે આપણે x લઈએ બીજી x વત્તા 1 અને ત્રીજી કહી લઈએ છે કે x વત્તા 2 તો કે શું કહે છે કે આ રીતે 3 સંખ્યાનો સરવાળો કરવાથી આપણને જે x ની કિંમત જે મળી શકે છે તો કે વિદ્યાર્થી મિત્રો કે જે બાકીના જે દાખલા છે તમારા હોમવર્કમાં કરવાના છે કે જેથી કરીને આ